વડોદરા શહેરમાં આવેલા ગોત્રી જનરલ હોસ્પિટલમાં ઓગણત્રીસ છ બે હજાર બાવીસના રોજ પરમાર કમલેશ સામાજિક કાર્યકર દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી પોસ્ટમોર્ટમ રૂમ શરૂ કરવામાં આવ્યો નથી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા વિકાસની વાતો કરે છે પરંતુ ગોત્રી જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમ તમામ સુવિધાઓ સાથે સજ્જ છે પરંતુ કેમ નાગરિકોની સુવિધાઓ માટે ખુલ્લું મૂકવામાં આવતો નથી તે ચર્ચાનો વિષય જોવા મળી રહ્યો છે ગોત્રી વિસ્તાર સાથે આજુબાજુના ગ્રામીણ વિસ્તારના નાગરિકોને જ્યારે અકસ્માતની ઘટનાઓ બને છે ત્યારે સયાજી રાવ જનરલ હોસ્પિટલ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અર્થે હાલાકીનો સામનો કરવો પડે છે ઘણી વખત તો નાગરિકોને ધક્કા ખાવા પડે છે આજે સામાજિક કાર્યકર દ્વારા જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે તાત્કાલિક ધોરણે પોસ્ટમોર્ટમ રૂમની શરૂઆત કરવામાં આવશે જો આવનારા દિવસોમાં તાત્કાલિક ધોરણે પોસ્ટમોર્ટમ રૂમની સુવિધા કરવામાં નહીં આવે તો આંદોલન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જવાબદાર વ્યક્તિની રહેશે તેવી વાત પણ સામાજિક કાર્યકર્તા કમલેશ પરમાર દ્વારા જણાવવામાં આવી હતી વડોદરા શહેરમાં આવેલ ગોત્રી જનરલ હોસ્પિટલમાં આજે ઘણા વર્ષોથી જે કહેવાય છે કે જ્યારથી હોસ્પિટલની બની છે ત્યારથી હાલમાં પણ તમે જોઈ શકો છો કે જે પીએમ રૂમ છે આ પીએમ રૂમ તમામ સુવિધાઓથી સજ્જ છે પરંતુ કહી શકાય કે વડોદરા શહેરમાં જે આવેલ ગોત્રી જનરલ હોસ્પિટલમાં પીએમ રૂમ કેમ શરૂ કરવામાં નથી આવતો એ સમજાતું નથી પરંતુ કહી શકાય કે જ્યારે પીએમ રૂમ ગોત્રી જનરલ હોસ્પિટલમાં બન્યો એના પછીથી જે સર સયાજીરાવ જનરલ હોસ્પિટલમાં બન્યો તો ત્યાં પણ હાલમાં તો અત્યારે ચાલું છે પરંતુ કહી શકાય કે જે ગોત્રી જનરલ હોસ્પિટલની આજુબાજુના વિસ્તારના સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો જે ઘણી વખત અકસ્માત બનાવો બનતા હોય છે ત્યારે જે બોડી ડેડ બોડીઓ મૂકવાની હોય છે સાથે સાથે પીએમ કરવાનું હોય છે ત્યારે ઘણી વખતે જે સરસયાજીરાવ હોસ્પિટલની અંદર જે ઘણી વખતે ત્યાં ગાડી ટ્રાન્સફર કરવામાં આવે છે અને ત્યાં ગાડી ઘણા લોકોને હાલાકી પડી રહી છે કે લોકો આટલે દૂરથી આવું જવું અને ઘણી રીતે પુષ્કળ પ્રમાણમાં હાલાકી પડી રહી છે તો આપના મીડિયાના માધ્યમથી અમારી વિનંતી છે કે ગઈકાલે જે વિધાનસભાનું ઇલેક્શન થયું તેમાં ઘણા ઉમેદવારો જે કહેવાય છે વિધાનસભાના ઉમેદવારો જીત્યા છે તો તમામ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને અમારી એક અપીલ છે કે વહેલામાં વહેલી તકે ગોત્રી જનરલ હોસ્પિટલમાં જે પીએમ રૂમમાં તમામ સુવિધાથી સજ્જ છે તો તેવા પીએમ રૂમને તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે જ્યારે કહેવાય છે અમે ઘણી વખત અમે લોકો મૌખિકમાં લેખિકમાં તમામ રીતે રજૂઆત કરી છે છતાં પણ ગુજરાત સરકાર કોઈપણ જાતનું ધ્યાન નથી આપી રહી તો આપના મીડિયા તરીકે અમારી વિનંતી છે કે તમામ નાગરિકોને આ જે પીએમ રૂમનો લાભ મળી શકે જેથી અમે વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી જગ્યાએ પીએમ રૂમ શરૂ કરવામાં આવે તેવી અમારી માંગ છે રિપોર્ટ સત્ય ડે ન્યૂઝ વડોદરા જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની